અબોલ પશુ પક્ષીઓ અને ગરીબ પરિવારોની સેવા કાર્ય કાર્યરત જય માળનાથ ગ્રુપ દ્વારા શિયાળાની કડકડતી ઠંડીમાં ગરીબ પરિવારોને ધાબળા અને ચંપલનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારે માળનાથ ગ્રુપના હરિભાઈ શાહ દ્વારા શહેરના સુભાષનગર વિસ્તારના સ્લમ વિસ્તારમાં ધાબળા અને ચંપલનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભાવનગર શહેરમાં જય માળનાથ ગ્રુપ દ્વારા અબોલ પશુ પક્ષીઓની સેવાઓની સાથે સાથે સ્લમ વિસ્તારોમાં સિઝન અનુસાર ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવે છે. ત્યારે શિયાળાની કડકડતી ઠંડીમાં જય માળનાથ ગ્રુપના હરિભાઈ શાહ અને ટીમે સુભાષનગર વિસ્તારના સ્લમ વિસ્તારના ગરીબ પરિવારોને ધાબળા અને ચંપલનું વિતરણ કરવામાં આવ્યું હતું. હાલ હજુ શિયાળાની ઋતુમાં વિતરણનો આ પ્રથમ રાઉન્ડ છે, જ્યારે હજુ આવનારા દિવસોમાં વધુ ધાબળા, ચંપલ અને ગરમ કપડાંનું વિતરણ કરવામાં આવશે. સાથે સાથે શહેરીજનોને પોતાના ઘરમાં રહેલા બિનઉપયોગી કપડાઓ, ચાદર, ગોદડા વગેરે ગરીબો સુધી પહોંચતા કરવા માટે અપીલ કરી હતી. આ ઠંડી હિસાબે આપણે તો આપણા ઘરની અંદર સારા કપડાં બપડા પહેરી કાઢીને ઘરે પેક કરીને આપણે ઠંડીને આપણે રાહત કરી શકીએ. જે ઝૂંપડપટ્ટીના જે માણસો છે ખરેખર એને જરૂરિયાત છે કે આવા ઠંડીમાં બીજાના ઠરતા હોય છે, એના નાના નાના બાળકો અહીંયા આપણે જોઈએ છીએ, બહુ દુઃખ થાય છે. એટલે ખરેખર અમારું માળનાથ ગ્રુપ અને દાતા હસ્તક હંમેશા કાર્ય કરી છે. આજે અમારે ધાબળા અને ચંપલ પણ વિતરણ કરવાના છે. અત્યારે આ વિસ્તરણ કરશું. આ સિવાય અમારે કાયમ જેટલો લાગશે એવા ગરીબ માણસો રોડ પર જે આપણા હોય, જે મનબુદ્ધિના બાળકો હોય, જે ભૂપાઈઓ હોતા હોય એને પણ અમે આયોજન કરીએ છીએ. દરરોજના બે પાંચ દરરોજ આપતા આવીએ છીએ. એટલે આજે અમારે આજે વિચાર્યું છે કે આજે લગભગ 60-70 જેટલા અમે ધાબળા લાવ્યા છીએ અને આ ગરીબ માણસોને ઉડાડશું. અને ખરેખર ઝૂંપડપટ્ટી વિચારો કે સુભાષનગરની અંદર ભાલા અનમનની સામે આપણે જુઓ કે ગરીબ માણસો આવા ઠંડીના રીતે રહેતા છે. એટલે અમે એક વિચાર્યું કે આ વખતે એને આપણે ઉડાડીએ ધાબળા અને સારું કહેવાય અને આ ચંપલને પણ આવી છે. એટલે આપણા માધ્યમથી અપીલ કરું કે આપણા ઘરે કોઈ જૂના કપડાં કે સારા હોય તોય ખરેખર ગરીબ માણસો લાગતો હોય એને આપણે આપો કારો પહેરી અને ખરેખર ઠંડીથી એને રાહત થઈ શકે. સ્લમ પરિવારની મહિલાઓ અને બાળકો ધાબળા અને ચંપલ પ્રાપ્ત કરીને ખુશીનો અનુભવ કરતા નજરે પડ્યા હતા. તેમની ખુશીનો આનંદ જ અલગ જોવા મળ્યો હતો તેમ માળનાથ ગ્રુપના લોકો કહી રહ્યા છે. કેતન રાજપુરા, નિર્માણ ન્યૂઝ, ભાવનગર.